અલી કુંજન, તને ખબર છે આપણા ગામમાં ઘોડા વેચવા વાળો એક સોદાગર આવ્યો છે. તો એનું શું છે? અરે શું એક એક ઘોડા છે અને શું છબીલો એનો સોદાગર છે. બસ આનું આ જ તો દુઃખ છે, જ્યાં કોઈ જુવાનીઓ જોયો નથી કે ગાંડી થઈ નથી. એટલે તું મારી મશ્કરી કરે છે એમ? જ્યારે નજરે જોઈશ ને ત્યારે ખાતરી થશે એમ. તો ચાલ ચાલ ચાલ. એ જુવાન, શું ઘોડા રાખો છો? તો તને શું ગધેડા લાગે છે? ના ના, છે તો ઘોડા જ, પણ મને એમ કે સારા હોય તો ખરીદીએ. તું તુને ઘોડા ખરીદીશ? જા જા ઘરે જા, પાણીની હેલી ઉતાર, રોટલા ટીપ ને ઘરવાળાને કોળિયા ખવડાવ. ઘોડા ખરીદવાનું કામ તારું નહીં. અરે ઘોડા ખરીદવાનું કામ તો મરદ બુછાળાનું છે. શું એમ મને પડકાર ફેંકો છો? અરે પડકાર ફેંકવાની તો મારી આદત છે. તો પડકાર છીલવાની મારી આદત છે. બતાવ ઘોડા. એમ આજો એકને જોઈશ તો તો બીજાને ભૂલી જઈશ. કોને જોઈને કોને ભૂલી જઈશ? લો કરો વાત, આ બંને તો એકબીજાને જોઈને પોતાની જાત જ ભૂલી ગયા. એ જુવાન, આ ઘોડાના શું મૂલ છે? આ ઘોડો? નહીં નહીં નહીં, આ ઘોડો ભૂલી જા, ખૂબ તોફાની છે. જવારે તારું કામ નથી, જા જા. એમ વાત છે? કેમ થઈ જાય? હા થઈ જાય. તમારા બે ચરણો માં રહેલો સ્વર્ગ જેવો આ સાસરવાસ છોડીને હું ક્યાં જાઉં? જાઉં તો ક્યાં જાઉં? જમૈરાજ છું ને. સાંભળો જમૈરાજ,
અમારી દીકરી બીજું છે ને, એને અમે ખૂબ લાડકોડ માં ઉછેરી છે. અહીં તો દેખાય છે, હજી ગાજર હાથમાં લઈને ફરે છે. જમાઈ રાજ, રાજ એને બરાબર સાચવજો. હા, અરે એને શું, તમે કયો ને, તો હું તો છે ને તમને બરાબર સાચવું. જરા ઉભા તો રહ્યો. હું છે તારે? અરે પણ મારી વાત તો સાંભળો. મેં તારે કેટલી વાર કીધું કે સવાર સવાર માં હું બહાર જતો હું ત્યારે મારે કોઈ બબાલ ના જોઈએ. માથું ખાઈ ગઈ મારું. હું છે જેઠા, અવાર અવાર માં હું માંડું જ તમે લોકો ઘર માં કઈ શાંતિ જેવું મળે કે નહીં. તમારે જે કઈ કેવું હોય તમારી વહુ ને કહો, કોણ જાણે ક્યાંથી આ બબાલ મારે ગળે વળગાડી. ઓહો હો હો હો, બાકી શું, મારા બે સાળા છે, એક ઘોડે ચડીને ફરે ને બીજો બબાલ માથે લઈને ફરે. હું બોલા જમૈરાજ? કઈ નઈ કઈ નઈ, આ તો જરા વિવેક કર્યો. જમૈરાજ છું ને. હવે ખજવાડવાનું બંધ કરો ને અંદર ચાલો. હવે અંદર આવી નઈ, મારે ખજવાડવાનું જ છે ને, પછી અહીં ખજવાડું કે અંદર ખજવાડું, જ્યાં સુધી તું ગાજર ખાઈ દે ત્યાં સુધી મને ખજવાડ આવશે. લુખત થઈ ગઈ છે. અરે ગાજર સાથે ખજવાડ ને સાસુ જમાઈ જેવો સંબંધ છે. જો હું એક અગત્યના કામે બહાર જાઉં છું. અરે કહું છું, તમે ઘરના વ્યવહાર સાચવશો કે ગામમાં ખાની પંચાયત જ કર્યા કરશો? અરે હું કેવું છે, ઝટ કે મારી પાસે ટાઈમ નથી હવે. અરે કહું છું, આપણા દીકરાનું સપન મારા ધ્યાનમાં છે. ક્યાં? મારો ભાઈ બંધ ખરો ને મોહન, એના દીકરાની દીકરી કુંજલ. એની હારે નક્કી કરવા જઈને ન્યા જાઉં છું. એમ? હા. હાલો હું ભેળી આવું છું. ના ના, તમારે આવવાની જરૂર નથી, હું એકલો જ જાઉં છું. તે ક્યાં જાઉં છો? જમાઈ રાજ, હું મારા દીકરાને તમારા શાળાનું સગપણ નક્કી કરવા જઈ રહ્યો છું. તે તમે શું કરવાને જાઓ છો? મારા શાળાનું સગપણ કરવા હું જઈશ. તમે જશો? હા, કેમ કઈ વાંધો છે? બીજો ખાસ વાંધો કઈ નથી, પણ તમારામાં થોડી બુદ્ધિ ઓછી છે ને. હા, એટલે જ તો તમારા જમાઈ બનવાની ભૂલ કરી છે ને. હું બોલા? કઈ નઈ કઈ નઈ, સતરાજી આ તો જરા વિવેક કર્યો. જમાઈ રાજ છું ને. ઓહો હો, બાકી શું સુંદર તમારું ઘર છે, અસલ હવેલી જેવું લાગે છે. હવેલી? ઓ સામજી બેટા, કોણ આવ્યું છે ભાઈ? બાપુજી, દેવજીભાઈ ના જમાઈ આવ્યા છે. ઓહો હો, જમાઈ રાજ પધાર્યા છે. ધનગડી ધનભાગ, આવો આવો. એ મોહન બાપા, પગે લાગુ, પાય લાગુ, બેહો બેહો બેહો. આપ બી રાજો. જમાઈ રાજ આજે આ બાજુ કઈક. બાપુજી, એ કઈક વ્યવહારિક વાત કરવા આવ્યા છે. વ્યવહારિક વાત મારી? અરે હા, એનું કારણ શું છે કે મારા પરમ પૂજ્ય ભાઈબંધ ને તમારા સસરા, તમારા સસરા ને મારા ભાઈબંધ, મારા પરમ પૂજ્ય સસરા ને તમારા ભાઈબંધ, ઘરમાં કઈ શુભ કાર્ય કરવાનું હોય ને તો મારા શુભ હસ્તે જ કરાવે, ખરાબ કામ તો એ લોકો કરી લે છે. કઈ શુભ કાર્ય? મારા પરમ પૂજ્ય સસરા એ એમના દીકરા એટલે કે મારા શાળા માટે તમારી દીકરી કુંજલ સાથે સગપણ નું માગું મોકલું છે. હા, હવે આમે દેવજીભાઈ અને તમે મોહન બાપા જૂના ભાઈબંધ, હવે આ ઘરની દીકરી દેવજીભાઈ ના ઘરમાં વહુ થઈને આવે પછી તો રાજ કરે ને રાજ. તમારી વાત તો જમાઈ રાજ સાચી છે, પણ મેં મારી દીકરીને એટલા લાડકોડમાં ઉછેરી છે કે મારે એને એકવાર આ બાબતમાં પૂછવું પડે. પૂછી કેવી વાત કરો છો? એમાં કુંજલને શું પૂછવાનું? અમે તમે ને દેવજીભાઈ જૂના મિત્ર છો, મને પૂરો ભરોસો છે કે આપણે જે કઈ કરશું એમાં કુંજલની હા જ હશે. હા બાપુજી, અમને કુંજલ પર પૂરેપૂરો ભરોસો છે, એ અમારું વેણ કદી ના ઉઠાપે. તમે બેવ જણા કુંજલના મા બાપ છો, તમારી જો આ હોય તો મારી તો આ જ હોય ને. અને ગમે એમ તો દેવજી તો મારો દોસ્તાર તો ખરો ને. હા, અને હુંય ગમે તેમ તો એનો જમાઈરાજ તો ખરો ને. તો પછી તમારી હા હોય તો હું જઈને દઉં છું શુભ સમાચાર, અને મુકાવું છું ત્યાં લાપતીના આંધણ, અને તમે મુકાવો અહીં લાપતીના આંધણ, બાકી હુંય એનો જમાઈરાજ છું ને. તને આ ઘર આંગણામાં હસતી કૂદતી જોઈ હૈયામાં હરખની હેલીઓ ચડતી, પણ હવે હવે શું, હું તમારા દાદાને આંગણે હંમેશા રમતી જ રહીશ. ના બેટા, દીકરી તો પારખું ધન કહેવાય, પારકી થાપણ, ગમે એટલી લાડકોડમાં રાખો તો એક દિવસ એવો આવે છે કે કાળજા પર પથ્થર મૂકીને એને પારકાના હાથમાં સોંપી દેવી પડે છે. બેટા, માં આ
તો શું કહે છે મને નથી સમજાતું. દીકરી, આજે તારા સગપણનું માગું આવ્યું તું ને મેં એને તારા બાપુ એને વધાવી લીધું છે. માં, આ તમે શું કર્યું? એમાં તને શું પૂછે? અમે તારા માવતર છીએ. અમે જે કઈ પણ કર્યું છે તારું હિત વિચારીને જ કર્યું છે. પણ તમે કેમ ધારી લીધું કે એમાં જ મારું હિત છે? અમે કેમ ધારી લીધું એટલે તું કહેવા શું માંગે છે? અરે કુંજલ, તે જે આંખો ખોલીને માળામાંથી ઉડવાનું શરૂ કર્યું છે ત્યારે અમે જિંદગીના તડકા છાયા જોઈને બેઠા છીએ. ને તું એમ કહે છે કે અમે કેમ ધારી લીધું એમ? હા હા, હશે હવે, બાળક છે. ના માં, હવે હું બાળક નથી. સારું કે નરસું શું કહેવાય એની મને સમજણ આવી ગઈ છે. એટલે અમારા વચનની કોઈ કિંમત જ નથી એમ. બાપુજી, બા, તમે મારા માવતર છો, પણ મારે મારું જીવતર ક્યાં જોડવું તે નક્કી કરવાનો તમને કોઈ હક નથી. તું કહેવા શું માંગે છે? હું તારો બાપ? બચવાની આશા નહીં વધશે. એમના હૃદયને સખત આંચકો આવતા હૃદયની ગતિ મંદ પડી જાય છે. હવે તો ભગવાન જ કરું કરે. વૈદ બાપા, કડું સત્ય તને કહું, આજ તને તારા મા બાપ ને મા બાપ કહેવાનો કોઈ અધિકાર નથી. શું કહું દાદાજી? મને મારા મા બાપ ને મા બાપ કહેવાનો હક નથી? ભલે તને જન્મ નથી દીધો, પણ સગી જનેતા કરતા આટકા હેત દીધા છે. અને મરણ પથારી પડેલો મારો દીકરો, તારો કાકો, એને તને અહિયાં ના હિલોળે જ લાવી છે બેટા. મને માફ કરી દે દાદાજી. એક હજી વાત મારી સાંભળી લે. તું તું જયારે આવડી હતી ને ત્યારે તારા મા બાપ ને તો વાવ ભરકી ગઈ હતી બેટા. અને આ સાગર પેઢી વાવ મારી એને એને પોતાની દીકરીની માફકતાને ઉછેરી. દાદાજી, એક છેલ્લી વાત મારી સાંભળી લે. કે તારા હિતમાં કોઈ ભાગ ન પડાવે ને બેટા. યાટી બે જણા પ્રતિજ્ઞા લીધી પોતાના પેટે સંતાન નહીં જન્મે. ના દાદાજી, મને માફ કરી દે દાદાજી, મને માફ કરી દે દાદાજી. આ તારા શબ્દો સાંભળી ત્યાગી માણસના દિલ પર વજ્રઘાત થયો છે. અને જો જો એને કઈ થઈ ગયું ને બેટા, મારા દીકરાને જો કઈ થઈ ગયું ને તો હું તો નહીં, તને ભગવાન પણ જા માફ નહીં કરે. દાદાજી, દાદાજી, હું મારા બાપુને કઈ નહીં થવા દઉં, કઈ નહીં થવા દઉં.
હાથે શું કર્યું બેટા? તારા તો હાથ દાજી ગયો. આ તો કઈ નથી દાદાજી, દુખ તો એ વાત તો છે કે આજ મેં અજાણતા મારા માવતરના હૈયા દજાડી દીધા. હા દાદાજી, મેં માવતરને કાળ ઝંડા આપી દીધા, કાળ ઝંડા આપી દીધા દાદાજી. એવું ના બોલ દીકરી, બેટા તેવું કઈ જ નથી કર્યું. માં આવ બેટા. એ કુંજલ બેટા, તારા બાપુ જેવા ભાન માં આવે ને તો પેલું નામ એને તારું દીધું. મારી કુંજલ ક્યાં છે? મારી કુંજલ ક્યાં છે? હા હા બેટા, હાલો હાલો. ચાલ દીકરી. બાપુ બાપુ, મને માફ કરી દો બાપુ, મેં તમને ખૂબ દુઃખ આપ્યું. અરે ગાંધી, કુંજલ દીકરી, તું રડ લે બેટા, તારા એક એક હાસુએ મારું ખાળજું કપાય છે બેટા. ભલે નહીં રડું બાપુ. બા, હું તમને વચન આપું છું કે તમે જ્યાં કહેશો ત્યાં જ મારા લગ્ન થશે. તમારી મરજી, એ જ મારી મરજી. ના બેટા ના, હવે અમારે એવું કાંઈ જ નથી કરવું જેથી મારી લડકવાઈ કુંજલ નું દિલ દુભાય. ના પણ બાપુ, તમારું વેણ, દાદાજી નું વેણ. એની ચિંતા તું નહીં કર બેટા, દેવજીને હું સમજાવી લઈશ. હા દીકરી, જ્યાં તારો રાજીપો ત્યાં જ અમારો રાજીપો. હા